આજે આપણે ઇટનગર પ્રાથમિક શાળામાં આપણે બેગલેસ દિવસ અંતર્ગત પ્રી વોકેશનલની તાલીમ લેવાની છે, જેમાં આપણે કુંભારી કામ વિશે સમજ મેળવીશું. આજે આપણી એકતાનગર પ્રાથમિક શાળામાં આપણે એક કુંભારને આમંત્રિત કર્યા છે, જેઓ આપણી શાળામાં આવે અને આપણને કુંભારી કામ કરતા શીખવશે. તેઓ જાત જાતના વિવિધ પ્રકારના માટીના વાસણો બનાવશે અને તમને પણ એ શીખવશે. તમને આજે જાત અનુભવ કરવાનો મોકો મળશે. તમે દરેક વિદ્યાર્થીઓ જાતે માટીમાંથી અવનવા સાધનો બનાવતા શીખશો. તમને એક વાત કહું તો, જ્યાં ટાંકણી સુઈનો કામ ઉપયોગમાં આવે છે ત્યાં આપણે તલવારનો ઉપયોગ કરી શકતા નથી. એટલે જેટલા પણ વ્યવસાયો છે, નાના નાના બધા વ્યવસાયો છે, એ બધા વ્યવસાયોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. કુંભારી કામ શીખવવા માટે જ્યારે એ કુંભાર આપણી શાળામાં આવી રહ્યા છે, ત્યારે આ કુંભારી કામ વિશેનું જે મહત્વ છે આપણા જીવનમાં, એના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. જેમ કે કુંભારી કામ એ ખાલી વ્યવસાય નથી, કુંભારી કામ એક પરંપરા છે, કુંભારી કામ એક કળા છે, કુંભારી કામ એક સાંસ્કૃતિક વારસો છે. તમે જાણતા હશો કે હડપ્પા સંસ્કૃતિમાં પણ વિવિધ પ્રકારના માટીના વાસણો મળી આવ્યા હતા. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કુંભારી કામ હજારો વર્ષ જૂની કળા છે અને તેનું આપણા ઇતિહાસમાં, આપણી સાંસ્કૃતિક વારસામાં ખૂબ જ મહત્વ છે. ત્યારબાદ આપણા દૈનિક જીવનમાં પણ એનું ખૂબ જ મહત્વ છે. કુંભાર એ પર્યાવરણનો મિત્ર પણ કહેવાય છે, કારણ કે કુંભાર જે પોતાની કળા દ્વારા માટીના વાસણો બનાવે છે અને એ માટીના વાસણો જ્યારે તૂટી જાય છે, નકામા થઈ જાય છે અને આપણે એને ગમે ત્યાં મૂકીએ છીએ અથવા તો ફેંકી દઈએ છીએ, તો એ પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા નથી. બાળમિત્રો, તમે જાણો છો એ મુજબ કે કોઈ પણ પ્રકારનો આપણે વ્યવસાય કરીએ, એ વ્યવસાય કરવો સહેલો હોતો નથી. દરેક વ્યવસાયમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, એ જ રીતે કુંભારી કામ પણ એટલું જ તમને લાગે છે એ સહેલું નથી. એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ અને અડચણો સમાયેલી છે. જેમ કે આપણે વાત કરીએ તો કાચા માલની ઉપલબ્ધિ. કુંભાર જે કામ કરે છે એમાં માટીની જરૂર પડે છે અને દરેક પ્રકારની માટી છે એ એમાં ઉપયોગમાં આવતી નથી. કુંભારી કામ માટે ચોક્કસ પ્રકારની માટીનો ઉપયોગ થાય છે, જે માટી દરેક જગ્યાએ ઉપલબ્ધ હોતી નથી. આમ કુંભારી કામ માટેની માટી મેળવવી એ પણ એક અડચણ છે, એ પણ એક મુશ્કેલી ભર્યું કામ છે. બીજી વાત કરીએ તો શારીરિક મહેનત. કુંભારી કામમાં મહેનત ખૂબ જ લાગે છે. શારીરિક રીતે કુંભાર ખૂબ જ મહેનત કરે છે. માટીની શોધથી લઈને એને લાવવી, લઈ જવી, એને ગૂંધવી, પછી એમાંથી વાસણો બનાવવા, આમાં કુંભારને અતિશય મહેનત કરવાની જરૂર પડે છે. બીજી અન્ય મુશ્કેલી જે છે એની વાત કરીએ તો ટેકનોલોજીનો અભાવ. કુંભારી કામમાં વર્ષોથી એક જ પ્રકારનું કામ થાય છે, એક જ પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે, બરાબર? એમાં કોઈ નવી ટેકનોલોજી આવી નથી. આથી કુંભારી કામ છે એ વધારે મહેનતવાળું બન્યું છે અને તેમાં સમય અને મહેનત ખૂબ જ ઉપયોગમાં આવે છે. અન્ય અડચણની વાત કરીએ તો હાલના સમયમાં કુંભારો જે જૂના ચામડાઓ ઉપર કામ કરે છે એની જગ્યાએ મોટી મોટી કંપનીઓ મશીન દ્વારા વિવિધ પ્રકારના માટીના વાસણો બનાવે છે. તો તમે સમજી શકો છો કે એક કુંભાર ચાકડાનો ઉપયોગ કરીને જેટલા વાસણો બનાવી શકે અને એને બજારમાં વેચી શકે એના કરતાં
જે મોટી મોટી કંપનીઓ છે મશીન દ્વારા માટીના વાસણો બનાવે છે અને એને બજારમાં વેચે છે, તો એની સાથે ટક્કર લેવી એ કુંભારો માટે એ ખૂબ જ અડચણ ભર્યું અને મુશ્કેલી ભર્યું કામ થઈ ગયું છે. તો આમ કુંભારી કામમાં વિવિધ પ્રકારની અડચણો મુશ્કેલીઓ આવે છે. તાલીમ તો મેં લીધેલી નથી, પણ આ તો બાપ દાદાનો ધંધો કહેવાય. પહેલાં પપ્પા આવું કામ કરતા હતા કુંભારી કામનું. હવે પપ્પા જ્યારે ફ્રી થતા આવું માટી ઉપર ચાકડો હોય, ચાકડા ઉપર માટી મૂકેલી હોય, પપ્પા જ્યારે ફ્રી થાય ત્યારે હું આવી રીતે ચાકડા ઉપર બેસતો હતો અને ધીમે ધીમે મને કુંભારી કામની દરેક વસ્તુ આમાંથી હું શીખેલી છું. એટલે આમાં મેં કોઈ તાલીમ લીધેલી નથી, પણ મારી જાતે જ આ બધું વસ્તુ બનાવતો શીખેલો છું. તમને એક પ્રશ્ન છે, કુંભારી કામની કળા આવડત હવે પછીની પેઢીઓ માટે કેટલી જરૂરી છે? તો હવે એવું છે કે કુંભારી કામની જે આવડત છે એ આવનારી પેઢી માટે, જેમ કે પહેલાંય આપણે માટીના વાસણોનો આપણે ઉપયોગ કરતા હતા, જેમ કે હલ્લી છે બરાબર, એ શાક બનાવવા માટે, પછી દયા ખરવા માટે હલ્લી આવતી હતી. હવે એ હલ્લીનું તમે જે પહેલાંના જમાનામાં માટીના વાસણોની અંદર જે જમવાનું ને એવું બધું બનાવતા હતા એ ખૂબ જ મીઠું આપણને લાગતું હતું. હવે અત્યારના સમયની અંદર માટીના વાસણોનો વધુ ઉપયોગ થવા લાગ્યો છે, જેમ કે માટીનું કુકર છે, પછી અત્યારે તો માટીનું ફ્રીજ પણ આવ્યું છે બરાબર, પછી ડિઝાઇનવાળા માટલા છે. માટલાની અંદર આપણી જે દેશી માટીનું માટલું ખરું એની અંદર તમે જે પાણી પીશો એ તમે જે ડિઝાઇનવાળું માટલાની અંદર પાણી પીશો ને એના કરતાં દેશી માટલાનું જે તમે પાણી પીશો ને એ તમને સરસ અને મીઠું પાણી લાગશે અને ઠંડુ પાણી લાગશે. જે ડિઝાઇનવાળા આપણે અત્યારે માટલા જોઈએ છીએ એ ખાલી શોભાના જ હોય છે, પણ જે આપણું દેશી માટલું હોય એ માટલાનું તમે પાણી પીજો તમને ખૂબ જ મજા આવશે પાણી પીવાની. એક પ્રશ્ન છે, કુંભારી કામ કરતી વખતે કઈ કાળજી લેવાની હોય છે? સરસ પ્રશ્ન પૂછ્યો. કુંભારી કામ કરતી વખતે કઈ કાળજી લેવાની હોય છે? તો હવે જુઓ, કુંભારી કામ કરતી વખતે પહેલામાં પહેલું આપણે જોઈએ તો પહેલામાં પહેલી માટીની પ્રોસેસ કરવાની હોય છે. માટી સૂકવવાની હોય છે, પછી માટી સૂકવીને એને શું કરવા છે, આટલું એક કુંડ હોય, કુંડની અંદર પાણી ભરેલું હોય, એ પાણીની અંદર આપણે સૂકવેલી માટી નાખવાની હોય છે અને એ સૂકવેલી માટીને આપણે પાણીની અંદર નાખીશું એટલે બધી એ માટી શું થશે, ઓગળી જશે અને એકદમ આવી રીતે આ જેમ ડોલ છે ડોલની અંદર આપણે સૂકી માટી નાખીશું એટલે બધું ઓગળી જશે. હવે એ માટીની અંદર આપણે
એ માટીને આપણે ચાયણો જે આવે બરાબર, આપણે ઘઉં ચારીએ બાજરી ચારીએ, એ ચાયણાથી આપણે આ જે અંદર કુંડમાં માટી છે એ આપણે માટીને ગાળીશું. એટલે એ ગાળવાનો મતલબ એવો છે કે એ જે અંદર માટીની અંદર કોકરા હોય, કચરું હોય, એ બધું કચરું ચાયણાથી બહાર નીકળી જાય છે અને માટીને આપણે ગાળીએ છીએ. અને એ જ્યારે માટી ઠરી જાય છે પછી આપણે એને શું કરીએ છીએ, માટીને ગૂંદવાની હોય છે બરાબર. એ માટી ગૂંદીને આવી રીતે એનું ગુલ્લક બનાવવામાં આવે છે, આપણે તેણે ત્યાં પડ્યા છે એવા ગુલ્લક બનાવવાના. અને પછી આપણે આ ચાકડા ઉપર એને ગુલ્લક મૂકીને આવી રીતે આપણે બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. એટલે કાળજી રાખવાની એટલી હોય છે કે આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એને ધ્યાનપૂર્વક બનાવી પડે બરાબર. એને આપણા હાથની હાથની કલા છે આ, એટલે એને કોઈ વસ્તુ જોરથી આપણે એને કોઈ બળજબરીથી આપણે બનાવાય નહીં, ધીમે રહીને એને કોઈ પણ વસ્તુ આપણે બનાવી શકીએ. હવે સરસ પ્રશ્ન પૂછ્યો બેલે, હવે માટીમાંથી કેવા કેવા પ્રકારની આપણે વસ્તુઓ બનાવી શકાય એ તો તમે અત્યારે જ આપણે જોયું છે બરાબર, કે માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય. અને આપણે માટીમાંથી તો વિવિધ વસ્તુઓ આપણે બનાવી શકીએ, જેમ કે આપણે માટીમાંથી કોળિયું બનાવ્યું, તમે જોયું હશે કોળિયું બનાવ્યું બરાબર. કોળિયું કેવી રીતે બનાવ્યું, કેવી રીતે માટી લીધી આપણે ચાકડા ઉપરથી બરાબર. પછી બીજી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી છે, જેમ કે ગ્લાસ બનાવ્યું છે, વાયોલિન બનાવ્યું છે, પછી આપણે શું કહે છે પાઉલ બનાવ્યું છે બરાબર, પોટ બનાવ્યા છે, ગુલ્લક બનાવ્યું છે, અગરબત્તી મૂકવાનું સ્ટેન્ડ બનાવ્યું છે બરાબર, આવી રીતે ગુજરી બનાવ્યું છે. હવે આપણે ઘણી બધી વસ્તુઓ આપણે બનાવી શકીએ. તમે મારે પણ તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે કુંભારી કામ કરો છો તો તમારા જીવનમાં કોઈ યાદગાર પ્રસંગ બન્યો છે? સરસ, ઘણો સારો પ્રશ્ન પૂછ્યો કે કુંભારી કામ દરમિયાન અમારો જે કોઈ યાદગાર પ્રસંગ હોય તો એ છે કે ઘણા બધા કુંભારો છે બરાબર, બધા જ કુંભારોને આ વસ્તુ આવડતી નથી બરાબર. જેનો હાથ બેસી જાય એ જ બહુ મોટી વસ્તુ છે. એટલે મારા માટે હું જે કોડિયાથી માંડીને જે માટલા સુધીની દરેક વસ્તુ બનાવું છું એ જ મારા માટે સૌથી મોટો યાદગાર પ્રસંગ છે. હું પર તમને એક પ્રશ્ન પૂછીશ, કુંભારી કામ માટે તમે ખાસ પ્રકારની માટી ક્યાંથી લાવો છો? સરસ પ્રશ્ન પૂછ્યો કે કુંભારી કામ માટે આપણે માટી કુંભાર ક્યાંથી લાવતા હશે. તો પહેલાંના જમાનામાં એટલે કે ઘણા સમય પહેલાં આપણે માટી લાવવા માટે શાનો ઉપયોગ કરતા હતા, પહેલાં ગધેડું આવે, ગધેડાની ઉપર કુંભાર શું લાવતો હતો, તળાવમાંથી માટી લાવતો હતો. અત્યારે આપણે ટ્રેક્ટરથી માટી લાવવામાં આવે છે અને માટી આપણે તળાવમાંથી માટી લાવીએ છીએ. અને ચીકણી માટી આવે છે, ગોરાળ માટી લાલ હોય છે અને ચીકણી માટી કાળી હોય છે. આજે આપણે સરસ મજાનું કુંભારી કામ વિશે માહિતી મેળવી, જાણ્યું અને તમે જાત અનુભવ પણ કર્યો છે. અશ્વિનભાઈ આપણને ખૂબ સારી માહિતી આપી છે અને તમે લોકોએ પ્રશ્નો પણ પૂછ્યા છે, એમણે સરસ તમને જવાબ પણ આપ્યા છે. આ કામ પૂરું થઈ ગયું પછી શું, એ પ્રશ્ન થાય ને કે હવે શું કરવાનું. તો હવે અગત્યનું કામ આપણા ભાગે આવે છે કે આપણે શું કરીશું. આપણા ધોરણ 6-8 છ વર્ગો છે, તો 6 વર્ગોમાં આપણે એક એક અહેવાલ લેખન કરીશું. દરેક વર્ગમાંથી એક અહેવાલ લખીશું. અહેવાલ લખ્યા પછી તમને તમારા વર્ગમાં તમારા સાહેબ કે બેન તમને અનુકારી આપશે, એનું પ્રોજેક્ટ વર્ક આપશે. એ પ્રોજેક્ટ વર્ક તમારે કરવાનું છે. અને આ રીતે આપણે બેગલેસ ડે અંતર્ગત પ્રી વોકેશનલમાં આજે કુંભારી કામની માહિતી મેળવી છે, એવી બીજા વ્યવસાયોની માહિતી પણ હવે પછીના કાર્યક્રમો કરીશું, હવે પછી પ્રવૃત્તિ કરીશું, આવતા માસે એ વખતે આપણે કરીશું. થેન્ક યુ. કુંભારી કામ પ્રી વોકેશનલ તાલીમનો અહેવાલ. તારીખ 11/11/2024, સ્થળ એકતાનગર પાટણ શાળાના પર વિશેષ 10 બેગલેસ દિવસ અંતર્ગત ધોરણ 6-8 વિદ્યાર્થીઓ માટે કુંભારી કામની તાલીમ
તારીખ 11/9/2024 ની બુધવારના રોજ અમારી એકતાનગર પ્રાથમિક શાળા નાભા ખાતે ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ માટે કુંભારી કામની પ્રી વોકેશનલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં વિદ્યાર્થીઓને કુંભારી કામની મહત્વ, તેમાં આવતી અડચણો અને વિવિધ માટીના વાસણો બનાવવાની પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી. આ પ્રવૃત્તિમાં ધોરણ 6-8ના એકતાનગર પ્રાથમિક શાળાના કુમાર અને કન્યા વિદ્યાર્થીઓને ઉત્સવે ભાગ લીધો હતો. કુંભારી કામના તજજ્ઞ તરીકે જોડ ગામના અશ્વિનભાઈ પ્રજાપતિએ કામ કર્યું હતું. કુંભારી કામનું મહત્વ, તેમાં વપરાતા સાધનો અને તેમાં આવતી અડચણો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ એમને તજજ્ઞશ્રી દ્વારા માટીના વાસણો બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ અમે જાતે વિવિધ વાસણો બનાવ્યા હતા. અમે બનાવ્યા માટીના વાસણો, માટીનું કોળિયું, માટીનો ગલ્લો, માટીનું જગ, માટીનો ગ્લાસ, માટીનું અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ વગેરે છે. તાલીમના અંતે 6 વિદ્યાર્થીઓએ અશ્વિનભાઈ પ્રજાપતિને કુંભારી કામ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, જેમના જવાબ ખૂબ સારી રીતે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આચાર્ય શ્રી ભાનુભાઈ પંચાલ સાહેબે વિદ્યાર્થીઓને આ તાલીમનું અનુકાર્ય કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને તમામનો આભાર માન્યો. આ તાલીમ દ્વારા અમને કુંભારી કામનો પ્રત્યે રસ જાગૃત થયો અને હસ્તકલા ક્ષેત્રે નવી કુશળતા મેળવી. અમને આ પ્રવૃત્તિમાં ખૂબ જ મજા આવી. આભાર.